અહીંયા બે કવિઓના કાવ્યો આપણે જોયા. એક એવો મતવિસ્તાર ચાલે છે, હમણાં તો બધું મતનું પત્યું ને એટલે, કે માતૃભૂમિ અથવા જે ભાષામાં જન્મ્યા હોઈએ, જે પ્રદેશમાં જન્મ્યા હોઈએ, એના જ કાવ્યો થાય. પણ વાસ્તવમાં તો એવું છે કે સર્જક પોતે જે વાતાવરણમાં છે એ એનું વાસ્તવ છે, અને એને કેન્દ્રમાં રાખી અને જ્યારે એની અનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે એમાં સચ્ચાઈનો રણકો હોય છે. અહીંયા બંને કવિ મિત્રોએ, નટરભાઈ પાસે તો સમગ્ર વોશિંગ્ટનનું વિત્તતંત્ર છે, પણ આપણે એમની કવિતામાં જોયું કે એમનું સંવિત કેવું છે, આખો ત્યાંનો માર્ગ, ત્યાંની પ્રજા, એમની માન્યતાઓ. અને પન્નાબેનના કાવ્યમાં પણ આપણે જોયું કે મુંબઈના તો એ મૂળ વતની છે, પણ એથી વધારે વતની ફિલાડેલ્ફિયાના થઈ ગયા છે. એમના પિતાશ્રીનું તો મોટી ફાઉન્ડરી હતી ત્યાં, અને કુમારના જે કવિતાના ટાઈપ્સ છે ને બધા, એમને ત્યાં અમે કરાવતા હતા. એટલે બીબા પાડવા એ બહુ સહેલી વાત નથી. એમને પોતાની આઈડેન્ટિટી એમના જે કાવ્યો અહીંયા ત્રણ પ્રગટ કર્યા એમાં આપણે જોઈ શકીએ છીએ કે એ મુંબઈના પણ છે અને ફિલાડેલ્ફિયાના પણ છે. હું તો એમને ત્યાં ગયેલો છું એટલે એમને જે બધા અનુભવો કહ્યા એ પણ મેં જોયા છે બધા. એટલે અનુભવની સચ્ચાઈ હોય એથી કાવ્ય બને એવું માનવું નહીં. અનુભવ બીજાનો પણ જ્યારે કવિ આત્મસાત કરે છે ત્યારે પરલક્ષી કવિતા બને છે, પ્રેમાનંદમાં આપણે જોઈએ છીએ. પણ મીરા અને નરસિંહ એ બીજામાં પ્રવેશતા નથી, એ પોતાનામાં પ્રવેશીને જ બીજામાં પ્રવેશતા હોય છે. તો આવા એક અમેરિકન કવિની વાત મારે આજે કરવાની છે. એ કવિનું નામ છે રિચાર્ડ વિલ્બર. ત્યાંના કેટલાક જે વિશિષ્ટ કવિઓ છે એમાંના આ એક છે. ત્યાંનો પહેલો મોટો કવિ તો વિટમન છે. કેવી કફોડી સ્થિતિ હતી એ સૌ જાણે છે એમની. હું એમનું જ્યાં સ્મારક છે ત્યાં પણ હું તો જઈ આવ્યો છું. લીવ્સ ઓફ ગ્રાસ એક 12 કાવ્યનો સંગ્રહ, પહેલો 12 જ કાવ્યો એમાં હતા અને એને બહાર પાડ્યો. પણ કરુણતા કહો કે જે કહો તે, એને જાતે વેચવા ઊભા રહેવું પડતું. અમેરિકાની સડકો ઉપર આવો અમેરિકાનો પહેલો કવિ જેને લોકો ઓળખી નતા શકાય એ વખતે, એને આ 12 કાવ્યોનો સંગ્રહ લઈ અને આમ સડકોમાં ફરવું પડતું વેચવા માટે. પાછળના 20 વર્ષ તો એના બહુ જ દુઃખી ગયા છે બિચારાના. પણ પછી તો લીવ્સ ઓફ ગ્રાસ એક જ સંગ્રહ આપ્યો છે, પણ એમાં બધું ઉમેરતા ગયા કાવ્યો. અને આપણા રાજેન્દ્ર શાહે તૃણપર્ણ કરીને એનો અનુવાદ પણ સરસ કરેલો છે. આપને અત્યારે હું કાવ્ય વાંચું એ પહેલાં એક કાર્યક્રમની પણ યાદ આપી દઉં કે જાન્યુઆરીની 23મી તારીખે, આપ જાણો છો તેમ આપણા ગુજરાતના એક મોટા કવિ ગાંધીયુગ પછીના, તે રાજેન્દ્ર શાહ છે, અને એમનું આ 100 વર્ષ છે, 100 વર્ષ એમને પૂરા થશે. એ નિમિત્તે આપણે એક અહીંયા પરિસંવાદ રાખ્યો છે, અહીંયા પરિષદમાં જ છે, અને એમાં રાજેન્દ્ર શાહની કવિતાની વાત થશે, પણ એમાં જુદા જુદા પાસાઓ જે અત્યાર સુધી ન ચર્ચાયા હોય તેવા પાસાઓને કેન્દ્રમાં રાખી અને 6 વક્તાઓ 6 વ્યાખ્યાનો આપશે. એ પુસ્તક રૂપે, અંક રૂપે બધું પ્રગટ થશે. આપ સૌને હું આગોતરું નિમંત્રણ આપું છું કે 23મી અને બુધવારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અહીંયા 2 બેઠક ચાલશે. એક ઉદ્ઘાટન બેઠક છે, એ ઉદ્ઘાટન બેઠકનું કીનોટ વ્યાખ્યાન એ ભાઈ નિરંજન આપવાના છે. એટલે અને પછી 6 વ્યાખ્યાનો છે 2 બેઠકના. ભોજન સમારંભ પણ અહીં છે જ, એટલે ઘરે નહીં જવાની ચિંતા છે, ત્યાં બધું આપણે અહીંયા રહીશું સાંજ સુધી. આ એક નિમંત્રણ તમને ઔપચારિક રીતે આપું છું. હવે આજે કવિની વાત કરવાની, રિચાર્ડ વિલ્બરની.
એને પુલિઝર પ્રાઇઝ મળેલું છે. પણ જેમ ગયા વખતે માર્ગારેટ એટવુડના એક વિશિષ્ટ કાવ્યો થોડાક લઈ અને આપણે એની એક વેઇનની વાત કરી હતી, એની ધોરી નસી છે તેમ, એમ અહીંયા રિચાર્ડ વિલબર્નના ઋતુ વિષયક કાવ્યો છે, કેટલાક જુદા જુદા છે, જુદા જુદા સંગ્રહમાં છે, એમાંથી એક બે કાવ્યોને કેન્દ્રમાં રાખી અને થોડી વાત આપણે કરવા માગીએ છીએ. પહેલાં આ કાવ્યો તો અંગ્રેજીમાં છે, અમેરિકન અંગ્રેજી એ થોડુંક વિશેષ છે પણ બહુ વિશેષ છે એવું માનવું નહીં. સર્જકો જે લખતા હોય છે ને તો બરાબર જ અંગ્રેજી લખતા હોય છે. એ કલરમાં COLOR થાય કે લેઝીમાં LAZ કરી અને ચાલે એ પાટિયા ઉપર બધું ચાલતું હોય છે. પુસ્તકોમાં તો બહુ વ્યવસ્થિત રીતે સર્જકોએ એમની અંગ્રેજી ભાષામાં કામ કરેલું છે. અહીંયા વિલબર્નનું એક કાવ્ય હું પહેલાં આપની પાસે મૂકું છું. જાન્યુઆરી મહિનો હવે થોડા દિવસમાં જ આપણે ત્યાં આવવાનો છે. અહીંનો જાન્યુઆરી અને ત્યાંનો જાન્યુઆરી એનો તમને ભેદ આ કાવ્યમાંથી સમજાશે. કાવ્યનું શીર્ષક છે ઓર્ચાર્ડ ટ્રીઝ કોમા જાન્યુઆરી. ઓર્ચાર્ડ ટ્રીઝ એટલે વાડામાં ઉગેલા વૃક્ષો, ફળઝાડની જે વાડી હોય એને ઓર્ચાર્ડ કહે, અને એમાં ઉગેલા વૃક્ષો છે. અને મહિનો છે સમય જાન્યુઆરીનો. આ બેને એને કેવી રીતે સાંધી અને શું વાત કરી છે એ આપણે કાવ્યમાં અહીં જોઈશું. ઇટ્સ નોટ ધ કેસ ધો સમ માઇટ વિશિટ સો. આમાં કંઈ બહુ છે નહીં મજાના. ઇટ્સ નોટ ધ કેસ, આ કંઈ બહુ નોંધનીય બાબત જેવું લાગતું નથી. એને પેલા એકરાર કરી દીધો, હું જે વાત કરું છું એ કંઈ બહુ નોંધનીય હોય એમ તમને ન પણ લાગે. કારણ ધો સમ માઇટ વિશિટ સો, કેટલાકને એવું લાગે કે આમાં કંઈ ના હોય. આ બહુ ચતુર કવિ છો, એ લોકોની જે મનમાં વાત છે ને બરાબર બહાર કાઢીને આપણને મૂકી આપે છે. આ એની વાત નથી કરતો, એ લોકોને આમાં આમે જ કરે છે. લોકોને એમ લગાવ ઓર્ચાર્ડમાં શું છે, આમાં કંઈ નથી એમ. હુ ફ્રોમ આ વિન્ડો વોચ ધ બ્લિઝાર્ડ બ્લો. તમે અંત્યાનુપ્રાસ જુઓ, સો અને બ્લો, આ તો પાછી ઇંગ્લિશ પ્રોઝોડી છે. એ સાહેબે જેમ ગુલબંગ કિચનની વાત કરી એ તો આપણે સમજી શકીએ. આ પ્રોઝોડી બહુ સહેલી છે, ચાર જ ત્યાં આગળ માત્ર બેઝિક ફૂટ છે. અહીંયા આયંબ છે, તેની તું વાત કરીશ ને, કારણ કે તો બહુ વિશિષ્ટ વસ્તુ છે. એટલે હું એ રીતે વાંચું છું એને, ફૂટ મારે સ્ટ્રેસ મૂકીને તમને ખ્યાલ આવી જાય. હુ ફ્રોમ અ વિન્ડો વોચ ધ બ્લિઝાર્ડ બ્લો. જે માણસો આ વાત કરે છે કે આમાં કંઈ નથી, એ શું જોઈ રહ્યા છે, પોતાની બારીમાંથી એક બ્લિઝાર્ડ બ્લો, એક તોફાન. બ્લિઝાર્ડ એટલે હવાનું તોફાન આખું, એ એક વહી રહ્યું છે. જાન્યુઆરી મહિનો છે અને આ તોફાન વાડીમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલાક લોકો પોતાની બારીમાંથી આ જોઈ રહ્યા છે. હજી કાવ્ય ચાલુ છે. વ્હાઇટ રાયટ થ્રુ ધ બ્રાન્ચીસ વેગ એન્ડ સ્ટાર્ક. હવે અહીંયા કવિ ખીલ્યો. હવે વ્હાઇટ રાયટ, હિમ વર્ષી રહ્યો છે ને, જાન્યુઆરી છે. હવે એને કેવી પ્રતિક, એનું કલ્પન જો, વ્હાઇટ રાયટ, એક શ્વેત હુલ્લડ થઈ ગયું છે અહીંયા, કારણ કે એટલો બધો હિમ વરસી રહ્યો છે આ વાડીમાં. વ્હાઇટ રાયટ થ્રુ ધેર બ્રાન્ચીસ વેગ એન્ડ સ્ટાર્ક. સાવ આડી અવળી બધી બ્રાન્ચીસ, કારણ કે બધું સુકાઈ ગયું છે ત્યાં. વેગ એન્ડ સ્ટાર્ક, આ બધું શુષ્ક બની ગયું ચારે બાજુ. જોકે ત્યાં ઓટમનું સૌંદર્ય વિશિષ્ટ હોય છે, લાલ પર્ણોનું જુઓ તો જેને ખ્યાલ આવે અને મજા આવે. તો આવા એક શુષ્ક વાતાવરણમાં એકદમ હિમનો વંટોળ જામી ગયો છે, એ પેલો એની બારીમાંથી જુએ છે. કોઈ એ કાવ્ય નાયક હોય, કોઈ પણ એક વ્યક્તિ હોય, એ આ જોઈ રહ્યો છે. ધેટ ધે કીપ સ્નગ બીનીથ ધેર પેલ્ટેડ બાર. શું કરે, ધેટ ધે કીપ સ્નગ, એ બધું આવરેલું રાખે છે. કીપ સ્નગ, ઢાંકેલું બધું રાખે છે ત્યાં, કારણ કે સ્નો પડ્યો છે ને. કીપ સ્નગ ક્યાં, બીનીથ ધેર પેલ્ટેડ બાર્ક. બીનીથ ધેર પેલ્ટેડ બાર્ક, બાર્ક એટલે ડાળિયા, છાલ ઝાડની, અને પેલ્ટેડ સુકાઈ ગયેલી, સુકાઈ ગયેલી છાલ નીચે બધું આવરીને એને રાખેલું છે. ઉપરથી જુઓ તો બધું સુકાયેલું છે, પણ આ સુકાયેલું છે ફરી પાછું લીલું થવાનું છે. અને લીલું ક્યાંથી થશે,
जो हशे नहीं तो क्यांथी थवानुं छे, अत्यारे सुकायेलुं छे, पण एनी अंदर बधी लीलप एने राखी मूकेली छे, एनो मावो एने साचवी राख्यो छे। आ वृक्षो अत्यारे आवा थई गया छे, ए एनो वर्तमान काळ छे, एनो सर्वकाल नथी, मात्र वर्तमान छे, पण ए पलटावाना छे। એટલે જો એક આશા છે એની પાછળની, હજી ચિહ્ન આવ્યું નથી હો વિરામનું। ધે ટેક એફ્લિક્શન ઇન એન્ટિલ ઇટ જેવ્સ, ધે ટેક એફ્લિક્શન, આ વૃક્ષો બિચારા ઓર્ચર્ડના, ધે ટેક એફ્લિક્શન, એમને બધી પીડા વહોરવાની છે। ધે ટેક એફ્લિક્શન, સંકટો પીડાઓ, કાં બરફ પડે, પવન ઠંડો વાય, આ બધું એને સહન કરવાનું છે। ક્યાં? ઇન અન્ટિલ ઇટ જેલ્સ, ક્યાં સુધી એને સહન કરવાનું છે? ઇટ જેલ્સ, જામી પડે। આપણે જેલ કહીએ છીએ ને, જેલી જેલ, એટલે જામી જાય એટલું બધું। આ તો વહેતો રસ છે એની અંદર, પણ એટલું બધું આ જાન્યુઆરીમાં થવાનું અહીંયા, કે બધું જામી પડશે, એકદમ ઠીંગરાઈ જશે। આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં, બધું ઠીંગરાઈ જવાનું છે, આ બધું વાડીમાં છે। ટુ ક્રિસ્ટલાઇઝ, જામીને કેવું થશે? ટુ ક્રિસ્ટલાઇઝ, જાણે બરફના ચોસલા હોય એમ ચારે બાજુ બધું જામી જશે। ક્રિસ્ટલાઇઝ ક્યાં? બિટવીન દેર ફ્રોઝન સેલ્સ, બિટવીન દેર ફ્રોઝન સેલ્સ, એના જે બધા સેલ્સ છે એ બિટવીન, એ બંનેની વચ્ચે, જાણે આ બરફના ચોસલા બધા, જો જે શબ્દચિત્રો એ મૂકે છે, આ જેને જોયું એને ખ્યાલ આવે। કારણ કે કવિતા એ નિરીક્ષણનો પણ વિષય છે, અને કવિએ કે કાવ્ય નાયકે પોતે નિરીક્ષણ કર્યું હોય, પણ એ શબ્દ દ્વારા એ ચિત્રો બીજાને પાસે મૂકી શકે છે, ત્યારે કવિની શબ્દશક્તિનો પરિચય થાય છે, કે એને જે માણ્યું છે અથવા તો જે જાણ્યું છે એ બધું પોતાના શબ્દો દ્વારા અને સમુચિત શબ્દો દ્વારા એ આપણી પાસે મૂકી આપે છે। કે છૂટા સવાયા જે બધા સેલ્સ છે, એના કોષો બધા, એની વચ્ચે આ હિમના બરફના ચોસલાથી ને બધા જામી ગયા છે, આખું ચિત્ર વૃક્ષનું વાડીનું આપણી પાસે રજૂ કરે છે। એન્ડ ઈચ ઓફ ધેમ ઇઝ ઇનવર્ડલી અ વોલ્ટ, અને એક એક સેલ કેવો છે? ઈચ ઓફ ધેમ ઇઝ ઇનવર્ડલી અ વોલ્ટ, અંદર તો બધું પોતે સંગ્રીન બેઠો છે, વોલ્ટમાં બધું એને રાખ્યું છે, ઉપરથી બધું આવરી લીધું છે, અંદર બધું જ એને સંગ્રેલું છે। એન્ડ ઈચ ઓફ ધેમ ઇઝ ઇનવર્ડલી અ વોલ્ટ ઓફ જ્વેલ્સ, આ વોલ્ટ શેનો છે? ઓફ જ્વેલ્સ, બેંકના ખાનામાં મૂકી આવીએ છીએ ને, વોલ્ટમાં જ્વેલ્સ મૂકી આવી છીએ। આ કેટલી અને સરસ સરખામણી કરી છે, આ એક દેખાતા નાના નાના કોષો વૃક્ષોના, એમાં કેટલું ઝવેરાત ભરેલું છે, કે એ એનો સમય આવશે ત્યારે બહાર નીકળશે। ઓફ જ્વેલ્સ રિગરસ ઓફ ફ્રી એન્ડ ફોલ્ટ, આ કેવા છે આ બધા જ્વેલ્સ? રિગરસ, બહુ સખત છે, તૂટ્યા ના તૂટે એવા હીરા છે આ બધા। એટલે એમ કહેવાય છે કે સાચો હીરો જલ્દી તૂટે નહીં, એમ તો આ સાચા બધા નંગ છે, કે જે એને પોતાના સેલમાં, પોતાના કોષમાં સંઘરી રાખ્યા છે। ઓફ જ્વેલ્સ રિગરસ એન્ડ ફ્રી ઓફ ફોલ્ટ, એમાં ક્યાંય દોષ નથી, નિર્દોષ, એટલે નિર્દોષ એટલે આપણે ઇનસન્ટ એવા અર્થમાં નથી, નિર્દોષ એટલે ક્યાંય ડંખ, કંઈ ડાઘો ન હોય, અને એ હીરાનું મૂલ્ય હોય છે, ઝવેરી એનું મૂલ્ય કરતો હોય છે, ક્યાં કેટલું એમાં છે, તો આ એવા બધા ક્યાંય કશું જ ખામી ન હોય એવા બધા આ હીરા લઈ અને આ બધા કોષ વૃક્ષના દબાવીને પોતે બેસી ગયા છે અંદર। હવે છેલ્લે આવે છે, અનગ્લિમ્સ્ડ બાય અસ અન્ટિલ ઇન મે ઇટ બેર્સ, અનગ્લિમ્સ્ડ બાય અસ, આપણે આ જોઈ નથી શકતા, ક્યાં સુધી? અન્ટિલ ઇન મે ઇટ બેર્સ, મે આવશે ત્યારે બધું ધારણ કરશે, આ જે અંદર છુપાયેલું છે બધું, એને માટેની યોગ્ય ઋતુ આવવી જોઈએ। આ જાન્યુઆરીમાં છે એ સત્ય છે એમ માનવાની જરૂર નથી, આ જાન્યુઆરીમાં જે આ વાડામાં જોઈ રહ્યા છીએ એ બધું મેનું સત્ય છે, ભાવિનું સત્ય છે, એ મેમાં તમને બધું જોવા મળશે, કારણ મેમાં પછી પૂર બહારમાં બધું ખીલતું હોય છે। મે ઇટ બેર, આ સડન ક્રોપ, અને એ વખતે એકાએક બધું આમ ફૂટી નીકળશે, આ સડન ક્રોપ ઓફ, શેનો સડન ક્રોપ? ઓફ ગ્રીન પ્રોંગ્ડ સોલિટરીઝ, ગ્રીન પ્રોંગ્ડ એટલે લીલા વાદળી એવા રંગના, આછા પાતળા રંગના, ગ્રીન પ્લેડ
છાંટવાળા, એવી બધી ગ્રીન છાંટવાળા. સોલિટરીઝ, સોલિટરીઝ એટલે આમ તો સોલિટરી એટલે એકાંત, અહીંયા એને શ્લેષ કર્યો છે. સોલિટરીઝ એટલે નંગ, એક અર્થ થાય છે નંગ, વીંટીનું જે નંગ હોય છે ને એને પણ સોલિટરી કહે છે. તો આ વૃક્ષ, એને જો કેટલી મોટી કલ્પના કરી છે કે આખો આ વાડો, વૃક્ષો અત્યારે નિષ્પર્ણ થઈ ગયા છે અને એને વીંટી છે એક આ પ્રકૃતિની, અને એમાં જ્યારે આ મે મહિનામાં બધું ખીલશે ત્યારે આ વાડાની વીંટી એ આખી ઝળહળી ઉઠશે. એટલે એને જે પ્રકૃતિનું દૃશ્ય જે પોતે અત્યારે જોયું છે એ સત્ય છે, પણ એ કેવળ સત્ય છે એમ નહીં, એ યથાર્થ છે. એટલું સત્ય આ છે મેમાં એ જે થશે તે. એટલે એક કોઈ પણ સુખી વસ્તુ, કોઈ પણ નિરાશાની ક્ષણ અહીંયા આગળ જાન્યુઆરી એ સદાને માટે નિરાશાની ક્ષણ નથી. એટલે કવિએ આમાં એ પોતાની વાત એવી કરી નથી કે આ નિરાશાની કે આશાની વાત છે, પણ જે સોલિટરીઝ ના અને તેને જે શબ્દો વાપર્યા છે એના લક્ષ્યાર્થમાંથી એને કહેવું છે કે જે જાન્યુઆરીમાં છે ને તમે જે જોઈ રહ્યા છો એ ભલે તમને આમ ઉજ્જડ જેવું લાગતું હોય, પણ એ ઉજ્જડતા કે વેરાનતાની પાછળ એક છુપી સમૃદ્ધિ છુપાયેલી છે, અને એનો વખત આવશે ત્યારે એ સમૃદ્ધિ બહાર આવશે. હવે એક સામાન્ય કાવ્ય આ ઓર્કાડ જાન્યુઆરીમાં, અને એ મે મહિનામાં શું થશે એ એક બે જ પરિવર્તનો દ્વારા એને મનુષ્ય જીવનના સંદર્ભો કશું જ કહ્યા વગર આપણી પાસે મૂકી આપ્યા છે. એટલે પ્રકૃતિનો એને આશ્રય લીધો છે, પણ એને વાત કરવી છે કશું જ બોલ્યા વગર. અને આપણે જીવનની વાત જવા દઈએ અને ખાલી આ પ્રકૃતિનું ચિત્ર માણીએ તો પણ એ માણવા જેવું ચિત્ર છે અને એ જાણવા જેવું પણ ચિત્ર છે, એવું એનું એક બીજું કાવ્ય છે. હમણાં આપણે જાન્યુઆરીની વાત કરી, હવે એપ્રિલની વાત કરે છે. અ સ્ટોર્મ ઇન એપ્રિલ, અ સ્ટોર્મ ઇન એપ્રિલ, એપ્રિલમાં આવતું વાવાઝોડું. જો એના કાવ્યો બધા મેં અહીં જે બે ચાર પસંદ કર્યા છે એ આ એક જ વેઇનના છે, એટલે આપણને એનો ખ્યાલ આવી જાય એનો ઉઘાડનો. એ શું કહે છે? સમ વિન્ટર્સ ટેકિંગ લીવ, કારણ કે આ એપ્રિલ આવે છે ને એટલે હવે શિયાળો વિદાય લેશે. પેલામાં શિયાળો આવી રહ્યો હતો અને શું વાતાવરણ હતું, હવે એમ કે આ એપ્રિલ આવ્યો છે એટલે શિયાળો જાણે વિદાય લેશે. અને શું થશે? સમ વિન્ટર્સ, જો એને બહુવચન કર્યું છે, સમ વિન્ટર્સ ટેક લીવ, અહીંથી વિદાય લેશે. ડીલસ અ લાસ્ટ હાર્ડ બ્લો, અને જતા જતા એક થપાટ મારતો જશે આપણને. એપ્રિલ મહિનામાં એ જશે તો ખરો આ, પણ એમને એમ નહીં જાય, એક થાપટ મારીને આપણને જશે, અને હાર્ડ બ્લો, અને થાપટ પણ જોરદાર એવી લગાવશે કે ત્યાં જે એપ્રિલમાં જતા જતા જે હિમ શરૂ થાય છે એ એકદમ પડતો હોય છે, પછી ધીમે ધીમે ઓછું થતું જાય. એટલે ત્યાંની પ્રકૃતિ, ત્યાંનું વાતાવરણ જે છે એ એને બરાબર એમાં મૂકી આપ્યું. કોઈ પણ કવિ એ જ્યાં જીવ્યો હોય છે, જ્યાં જન્મ્યો હોય છે, એના વાતાવરણને આત્મસાત કરીને એ પછી બીજી વાત કરતો હોય છે. તો અહીંયા એને એપ્રિલમાં આ બ્લોની વાત કરી છે. સોલ્ટિંગ ધ ગ્રાઉન્ડ લાઈક કાર્થેજ, સોલ્ટિંગ ધ ગ્રાઉન્ડ લાઈક કાર્થેજ. હવે આ કાર્થેજ એટલે જરા સહેજ મિથિકલ શબ્દ છે, સમજવો પડે. સોલ્ટિંગ ધ રાઈ, આ બધાને ત્યાં એ મીઠું પાથરી દેવાનું છે, કારણ કે ત્યાં બરફ આવતો ત્યારે આપણે જાય ને મીઠું પાથરી દે છે બધા, કારણ જેથી બરફ ઓગળતો જાય. પણ કેવી રીતે પાથરે છે? લાઈક આ કાર્થેજ, કાર્થેજ એટલે એક બ્રુનો પંથ છે ત્યાં, એનો જે સાધુ છે એને કાર્થેજ કહે છે. એ પોતાના ખિસ્સામાં લઈને ફરતો હોય છે જ્યાં હોય ત્યાં, કારણ કે એ ફરતો છે, બધે સાધુ તો ફરતા ભલા એમ, આ બ્રુનોનો સંત છે એ બધું લઈને ફરતો હોય છે ખિસ્સામાં, અને જ્યાં પોતાને ઠીક લાગે ત્યાં બાજુ મીઠું નાખીને ત્યાં એની બેઠક જમાવી દેતો હોય, કારણ કે સ્નો તો છે જ ત્યાં આગળ. એટલે એને એ મીઠનો ઉપયોગ અહીંયા આગળ કર્યો છે. એટલે કાર્થેજ દ્વારા એને જે માણસો ચારે બાજુ ફરી રહ્યા છે, એક જગ્યાએ સ્થિર નથી રહેતા, એનો એને અહીંયા ઉલ્લેખ કર્યો છે. સોલ્ટિંગ ધ ગ્રાઉન્ડ લાઈક કાર્થેજ બિફોર ધે વિલ ગો, એ જતા પહેલા ત્યાં થોડું સોલ્ટ નાખીને ચાલ્યા જશે. આમ લાગે કે આ તો શું કામ આવું કહેતો હશે કવિ, એ સોલ્ટ નાખીને ચાલ્યા જશે એ બીજાને માટે સારું કરતા જાય છે. એ સોલ્ટ નાખશે એટલે બરફ ઓગળે, એ તો નીકળી ગયો ત્યાંથી બ્રુનોમાંથી,
પણ એ સોલ્ટ નાખીને ગયો છે એટલે બીજાને માટે કંઈક કરતો ગયો છે. બટ ધ બ્રાઇટ મિલિંગ સ્નો વિચ થ્રોંગ્સ ધ એર ટુડે, બટ ધ બ્રાઇટ એન્ડ મિલિંગ સ્નો, એકદમ ચળકતો અને મિલિંગ સ્નો વેરી નાખતો, અહીંયા ટુ મિલ વેરી નાખવું, આપણને વેરી નાખે ચેતનાને શરીરને આપણા બધા અનુભવોને, એવો વેરી નાખતો આ પવન શું કરે, આ સ્નો બરફ, વિચ થ્રોંગ્સ ધ એર ટુડે, વિચ થ્રોંગ્સ ધ એર ટુડે, આજે હવામાં જામી પડ્યો છે, અડ્ડો જમાવ્યો, થ્રોંગ્સ ધ એર ટુડે, આજે તો એપ્રિલ છે, આ જામી ગયો છે અત્યારે, કારણ કે હવે એને જવાનું છે, આ છેલ્લા જતા જતા બરાબરનો એ જામી ગયો છે અહીંયા, થ્રોંગ્સ ટુડે બિફોર ધી વિલ ગો, બટ ધ બ્રાઇટ મિલિંગ સ્નો વિથ થ્રોંગ્સ ધ એર ટુડે, ઇટ ઇઝ અ વે ઓફ લિવિંગ સો એઝ ટુ સ્ટે, ઇટ ઇઝ અ વે ઓફ લિવિંગ સો એઝ ટુ સ્ટે. આ જીવનની એક રીતિ છે કે આમ પણ અટકી જવું, ટુ સ્ટે, ટુ સ્ટેનો અર્થ, ત્યાં સ્ટેનો અર્થ બહુ સમજવા જેવો છે, સ્ટે એટલે કાયમી રહેઠાણ નથી, ત્યાં ટુ સ્ટે એટલે થોડું રોકાઈને પાછો આગળ જશે. તો જીવનમાં ક્યાંક એવો પણ આવે છે આરો અવારો કે જ્યાં થોડું તમારે રોકાઈ જવું પડે અને પછી તમે આગળ જઈ શકો છો. પ્રકૃતિનું જ વર્ણન છે આમ તો બધું જ. ધ લાઇટ ફ્લેક્સ ડુ નોટ વે, ધ લાઇટ ફ્લેક્સ, ધીમે ધીમે અજવાળું ઝાંખું પડતું જાય છે, વાદળ છે એમ નહીં પણ એ બરફની ને બધાની અસર એવી છે કે અજવાળું ધીમે ધીમે ઝાંખું પડતું જાય છે. ધ લાઇટ ફ્લેક્સ, ફ્લેક્સ એટલે ફ્લેક્સ, ધીમે 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 ઝાંખું પડતું જાય છે. ડુ નોટ વે, એને તમે વજન કરશો નહીં, ડુ નોટ વે, ટુ વે વજન કરવું, તાજવામાં તોલી નહીં શકો, ડુ નોટ વે, એનું વજન ન કરશો. ધ વિલોઝ ડાઉન, ધ વિલોઝ ડાઉન, વિલો એટલે એક ઝાડ છે નેતર જેવા, નેતરની કક્ષાના ઝાડ છે, ધ વિલોઝ ડાઉન, એ બધા નમી પડ્યા છે કારણ કે બધા ઉપર બરફ પડેલો છે. ધ વિલોઝ ડાઉન, વિલોઝ પંખી પણ છે પણ અહીંયા નેતરના ઝાડની વાત છે. ધ વિલોઝ ડાઉન બટ શિફ્ટ, એ નમી તો ગયા છે. આમ તો આપણે ગુજરાતીમાં નમી જવું એના બે અર્થ કરીએ ને, એક તો નમ્ર થવું અને બીજું નમી જવું એટલે કૂકની પાસે ચૂકી જવું, પણ કહે છે આ નમી તો ગયા છે પણ બટ શિફ્ટ, પણ છતાંય એ ચળકી રહ્યા છે. શિફ્ટ, શિફ્ટ નથી, શિફ્ટ, SIFT, SHIFT નથી, ઇટ શિફ્ટ, એ હજી ચળકી રહ્યા છે, ભલે નમ્યા હોય પણ એ નમ્યા છતાંય એનો ચળકાટ એને હજી છોડ્યો નથી. એટલે આપણે ગુજરાતીમાં તો કહેવત છે જુદા અર્થમાં કે સિંદરી બળે પણ વળ મૂકે નહીં, એવા આ બરાબરના છે આ. બટ શિફ્ટ થ્રુ ધ વ્હાઇટ કાર્કિન્સ, થ્રુ ધ વ્હાઇટ કાર્કિન્સ, વ્હાઇટ કાર્કિન્સ એટલે સફેદ રંગના જે બે બાજુ તોળાઈ લયેલા વૃક્ષો ઉપર લટકતા જે હિમના ઢગલા, એ વ્હાઇટ કાર્કિન્સ, લૂઝ એઝ પેટલ ડ્રિફ્ટ, અને કેવા ઢીલા તે, લૂઝ એટ પેટલ, બધી પાંખડીઓ ડ્રિફ્ટ એમાં ખેંચાઈ જાય છે, એટલે એના પડવાથી કેટલી એ પાંખડીઓ બધી ખરી જશે ને એની અંદર ખેંચાઈ જશે આજે. ઓર ઇન એન અપડ્રાફ્ટ લિફ્ટ, અથવા તો અપડ્રાફ્ટ લિફ્ટ, એકદમ પવન આવશે ને ફરી પાછું ઊંચે જશે, આ ખરી પડેલું ખરે પણ છે પાછું ઊંચે પણ જશે. ઓર અપડ્રાફ્ટ લિફ્ટ એન્ડ ગ્લિટર એટ હેઇટ, એન્ડ ગ્લિટર, અને ઉપર જશે એટલે ગ્લિટર ચળકશે, એટ હાઇટ, સહેજ ઊંચે જશે પછી એનો ચળકાટ આવશે, નીચે તો ખરી ગયા પણ જો ઉપર ગયા તો તો એને ચળક બલાશે. એન્ડ ગ્લિટર એટ અ હાઇટ, ડેઝલિંગ એઝ સમર્સ લિપસ્ટર, ડેઝલિંગ કેટલા ચળકશે, એઝ સમર્સ લિપસ્ટર, સમર્સ લિપ, ઉનાળામાં, ઉનાળો એટલે ત્યાં એપ્રિલ પછીનો ગાળો છે એટલે હવે આ ઉનાળો આવવાનો છે એપ્રિલ પછી, એટલા માટે કહે છે એઝ સમર લિપસ્ટર, ઉનાળામાં જે પાંદડાઓ પછી હલવા લાગશે જે એનો જે ગતિ શરૂ થશે. લિપસ્ટર ક્લિંક્ડ વિથ લાઇટ, સ્ટર વિથ ક્લિંક્ડ વિથ લાઇટ, ક્લિંક્ડ એ અવાજનું સૂચક છે, ક્લિંકિંગ ખણખણ ખણખણ અવાજ થવો, આ પાંદડાઓ પછી ખણખણ ખણખણ અવાજ કરતા એકદમ ઊંચા ઉડવા લાગશે. એટલે જે હાવ નિર્જીવ જેવા થઈ ગયા હતા હમણાં, એનામાં હવે એક અવાજ, અને અવાજ એ લાઈફનું પ્રતીક છે,
એનામાં એક વાણી આવશે, એનામાં શબ્દ આવશે, એ અવાજ કરતાં ઉપર જશે. ધીસ સ્ટોર્મ, આજે હિમનું તોફાન આવ્યું છે, બ્લિઝાર્ડ, ધીસ સ્ટોર્મ ઇફ આઈ એમ રાઇટ, કવિ પાસે જો હું સાચો હોઉં તો, ઇફ આઈ એમ રાઇટ. એટલે ચતુર માણસો જ આવું કહેતા હોય, રાઇટ હોય પણ છતાં બોલતા હોય પાછી, ઇફ આઈ એમ રાઇટ. ધીસ સ્ટોર્મ ઇફ આઈ એમ રાઇટ વિલ નોટ બી હુલ્લી ઓવર. આ અત્યારે એપ્રિલમાં જે સ્ટોર્મ આવ્યું છે ને, એક એકદમ ખતમ થવાનું નથી, નોટ હોલલી ઓવર, પૂરેપૂરું એકદમ ખતમ નહીં થાય, ધીમે ધીમે મે મહિના સુધી ચાલશે, જૂનમાંથી પછી ધીમે ધીમે ઓછું થશે, આ એનો અંતકાળ તરફ પહોંચી રહ્યું છે, પણ એ ધીમે ધીમે બધું ખલાસ થશે. ધીસ સ્ટોર્મ ઇફ આઈ એમ રાઇટ વિલ નોટ બી હોલલી ઓવર ટીલ ગ્રીન ફિલ્ડ હિયર એન્ડ ધેર. ક્યાં સુધી? સ્ટીલ ગ્રીન ફિલ્ડ હિયર એન્ડ ધેર, આમ તેમ તમે જોશો પછી બધા લીલા ખેતરો તમને જોવા મળશે. ગ્રીન ફિલ્ડ હિયર એન્ડ ધેર ટર્ન વ્હાઇટ વિથ ક્લોવર. આ બધા ગ્રીન ફિલ્ડ અત્યારે કેવા થઈ જાય, ટર્ન વ્હાઇટ વિથ ક્લોવર. ક્લોવર એટલે પશુઓને ચારા માટેનું જે ઘાસ નવું ઉગતું હોય બધું એને છે. એટલે જ્યારે નવું ઘાસ બધું ઉગી નીકળ્યું હોય પછી વેડિંગ થાય, એને બધું લણી નાખવામાં આવે, સાફ કરી નાખવામાં આવે, પણ એ આપણે માટે સાફ કરીએ છીએ, પણ પ્રાણીઓ માટે તો એનો મોટો ખોરાક છે. અને ચારે બાજુ પછી એ જે બધું ખરી પડ્યું હતું એ ધીમે ધીમે વેડિંગમાં આગળ બધું આવી જશે. ટર્ન વ્હાઇટ એન્ડ ક્લોવર, અને પછી એકદમ વ્હાઇટ થઈ જશે બધું આમ તો, અને છતાંય ક્લોવર થઈ જશે બધું, તમને એ બદામી દેખાવા લાગશે. એન્ડ થ્રુ ચીલ એર, અને પછી એકદમ ઠંડી હવા, એન્ડ થ્રુ ચીલ એર ધ પપ્સ ઓફ મિલ્ક વિડ હોવર. ધ પપ્સ ઓફ મિલ્ક, પપ્સ ધુમાડા બધા, પછી એમાં જ ધુમાડાના આમ ગોટે ગોટા નીકળવા લાગશે, કારણ કે તો ઠંડ માત્ર આગ નથી હોતી, આના પણ ધુમાડા અંદરથી ઊભા થતા હોય છે. એ આખું ચિત્ર એને આપણી પાસે રજૂ કર્યું છે. એન્ડ થ્રુ ચીલ એર, એકદમ આમ થીજવી નાખતી ચીલ એર, તીક્ષ્ણ હવા એકદમ થીજવી દે તેવી ચીલ એર, ધ પપ્સ ઓફ મિલ્ક વિડ ઓવર. હવામાં અદ્ધર અદ્ધર બધા આ લટકી અને મિલ્ક સ્વીડ હોવર ચારે બાજુ આમ લટકીને ઝૂલતા રહેશે. પણ દેટ ઇઝ ઇન એપ્રિલ, આ બધું તો પછી હવે થશે, પણ અત્યારે તો આ વાતાવરણ, જેનું ભાવિ આવું છે પણ અત્યારે જે વાતાવરણ છે તે તો આવું છે. આમ આપણે બે કાવ્યો જોયા, મતલબ જે સમય આપણો થવા આવ્યો છે, પણ આ તો એક સત્યનારાયણની પ્રસાદી જેવું હોય છે, લીધા પછી થાળ જમવો હોય તો બેસવું પડે, એટલે ચોપડી લઈને એમ સવારે. એટલે તમે જો વાંચશો પછી તો આ કાવ્યો અને એના અનેક સંગ્રહો આમાં સમાવિષ્ટ કર્યા છે, અને બધામાં એની જુદી જુદી એક મુદ્રા છે પોતાની કવિ તરીકેની, એ વિલ્બરને સરસ રીતે પ્રગટ કરેલી છે. અહીં તો મેં માત્ર એના ફિલોસોફિકલ કાવ્યો લીધા જ નથી, એ તો જુદા છે કાવ્યો, એમાં તો એક કાવ્ય લઈએ તો બહુ વાર લાગે સમજતા, પણ માત્ર વર્ણનાત્મક કાવ્યો અને જે સિઝનલ છે એમાંથી એ કઈ રીતે જીવનનું ચિંતન આપણી પાસે પ્રગટ કરે છે એ એના પ્રદેશની રીતે આપણી પાસે મૂકી આપ્યું છે. આપ સૌએ આ કાર્યક્રમ શાંતિથી સાંભળ્યો, અને હું અનેક વાર કહું છું કે આટલી મોટી સંખ્યા હોય એ કવિતા માટે એક મોટો જયવારો છે. આપ સૌનો હું કવિલોક ટ્રસ્ટ વતી આભાર માનું છું, અને ભાઈ પ્રફુલભાઈને વિનંતી કરું કે તેઓ સમાપન કરે.